નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, જડાશ્રમી સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. અનેક હટીલાલ રોગ અને જીર્ણ રોગ પેદા થયા છે, જેના કારણે બાળકોની સારવાર માટે કરોડોનો ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આવા એક રોગમાં સપડાયેલો 5 માસનો દૈવિક સોની. લુણાવાડા તાલુકાની નાની જાજરી ગામે ગાયોને કરવામાં આવ્યું લંપી વાયરસનું રસીકરણ. સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા સ્કૂલી બાળાઓને સાયકલનું વિતરણ. જિલ્લા પંચાયતના હસ્તકના MPHW, FHW, MPHS અને FSS આમ 4 કેન્દ્રના કર્મીઓને જે પોતાની 3 પડતાળ માંગોને લઈને 8 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા. અમીરગઢમાં રોજગાર ગેરંટી યાત્રા લઈને આવેલા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો આકરો પ્રહાર. જેતપુરમાં હરિકૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા લંપીગ્રસ્ત વાયરસ ગાયોની સેવા. ધારાસભ્ય જયેશભાઈ રાંદળિયાએ લીધી મુલાકાત. ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાએ વેપારીઓ સાથે સંવાદ યોજ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 5 થી 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 22 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના વેજરપ કંપામાં મહાકાય અજગર પકડાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતેથી 50 થી વધુ આશા વર્કરોની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. હિંમતનગરની મહિલાઓએ પર્યાવરણની જાળવણી માટે કરી પહેલ. નાળિયેરની છાલમાંથી કેવી રીતે બનાવાય છે વિઘ્નહર્તાની મૂર્તિ. નિફ્ટી બંને ઇન્ડેક્સને ગ્રીન સિગ્નલમાં કરી શરૂઆત. અર્થતંત્રમાં યોગદાન આપનારા જાણીતા ઇકોનોમિસ્ટ અભિજીત સેનીનું 72 વર્ષની વયે નિધન. સુપ્રીમ કોર્ટે ગુજરાત રામખાણો અને બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત તમામ કેસો બંધ કરી દીધા. ઋષભ પંતને બહાર રાખવાનો નિર્ણય યોગ્ય હતો, પૂર્વ ભારતીય ખેલાડીનું નિવેદન. ઉત્તરાખંડમાં ઝેરી ગેસના લીકેજના કારણે એસડીએમ સહિત લગભગ 34 લોકો થયા બેભાન. યોગરત્ન રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, કાલે અંતિમ સંસ્કાર, પીએમ મોદી હતા પ્રશંસક. કોંગ્રેસને મોટો ઝટકો, ગુલામ નબી આઝાદ બાદ 64 નેતાઓ એક સાથે આપ્યા રાજીનામા. પૂરથી પાકિસ્તાનની હાલત ખરાબ, ભારતથી જરૂરી ચીજોની કરી છે આયાત. વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી અથડામણ, પોલીસે ભર્યું પગલું. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ઝલેશ ટીવી.